આગળ વાત કરીએ તો હાલ ગુજરાતના લોકો કાળઝાળ ગરમીના કારણે તોબા પોકારી ઉઠ્યા છે. હીટ સ્ટ્રોકના પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે હાલ ગુજરાતમાં વરસાદની કોઈ પણ સ્થિતિ જોવા મળી રહી નથી, પરંતુ હવામાન વિભાગે ગરમીમાં રાહત મળવાની સાથે ભેજનું પ્રમાણ 40-50% સુધી રહેવાની આગાહી કરી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસના વાતાવરણની આગાહી કરી, જે મુજબ આગામી 3 દિવસ રાજ્યના 4 જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે આંધી વંટોળની સંભાવના છે, જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે. આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેવાની સાથે ગરમીમાં રાહત મળશે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાના કારણે બફારો અને ઉકળાટની પણ સ્થિતિ સર્જાશે. IMD એ કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાવાના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે.